દીકરીના હત્યારાઓ પર ચર્ચા થઈ રહી છે. રુઝાન, આપ શું કહેશો, ખરેખર ન્યાયની કોને જરૂર છે, તલવાર દંપતીને કે પછી આરુષિને? ઓબ્વિયસલી આરુષિને જરૂર છે. ભલે યુ નો એવરી ટાઈમ કોઈ બી આઈધર વગેરે કન્વિક્ટ ના થતા તો બી કહેતે કે હું હજી ટ્રુથ માટે સર્ચ કરવાની છું કે મારી છોકરીને કોને મારી, યુ નો, એટલે શી નાઉ ધ વર્લ્ડ નોઝ અબાઉટ ઇટ. કે આ જે દંપતી હતા દે વેર વેરી ઇન્ફ્લુએન્શિયલ ઇન ટર્મ્સ ઓફ હેડ અ ગુડ સ્ટેન્ડિંગ ઇન ધ સોસાયટી. સેકન્ડલી, આઈ મીન, અગેન નોટ ટુ મેક ઇટ વેરી પર્સનલાઇઝ, બટ દેર વોઝ સમ ફ્રિક્શન બિટવીન ધ હસબન્ડ એન્ડ વાઇફ, એન્ડ ધ વાઇફ હેડ સમ કંઈક પેલું સ્વેપિંગ બેપિંગ ના બે કામકાજ ચાલતા હતા. અને એ મારું જજમેન્ટ એવું જઈ રહ્યું છે કે આ બધું એમની છોકરીને ખબર હતી. બટ એટ ધેટ એજ, જે 14 વર્ષની એ દીકરી હોય તો એને આ બધું ખબર હોય તો બી શી વુડ નોટ અન્ડરસ્ટેન્ડ કે ધીસ ઇઝ સમથિંગ રોંગ હેપનિંગ. એટલે અગર એને ફેમિલીમાં આ બધું જોયું હોય, એટલે વેરી નેચરલ છે કે એ પોતે બી એવું કંઈક કરવાની ઈચ્છા રાખે. અને એ સામે અગર પેલા સર્વન્ટે જે એને જે અગર જીતતો હતો તો હી વુડ હેવ બીન ચાર્જ્ડ રેપ, તો એ બી એનું એને એને મિસયુઝ કર્યું. બીજું એવું સરપ્રાઈઝ, એ મને આ પોઈન્ટ નહોતી ખબર કે એ લોકો રોજ છોકરીનો રૂમ લોક કરીને સોતા હતા. કારણ કે એ મને લોજિક ના ખબર પડી કે તમારી છોકરીનો રૂમ તમે લોક કરીને કેમ સુઓ છો. વોટ ઇઝ ધ લોજિક? બટ હવે એ તો લેટ અસ નોટ ગેટ ઇન ટુ ધેટ રાઇટ નાઉ. એટલે કમિંગ બેક ટુ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે, કે અગર આરુષિ માટે જે આપણે રિયલ સેન્સમાં જે કેન્ડલ લાઇટ કરી હતી, આપણે જે એના માટે જસ્ટિસ માંગતા હતા, આઈ એમ શ્યોર એવરીબડી જેમને મહેનત કરી છે કોર્ટ પર જઈને, તે લોકોની એ મહેનત એ સક્સેસફુલ થઈ છે. અને આઈ મીન લેટ અસ હોપ કે આજે એ લોકો, કારણ કે મને બીજી એક ચિંતા છે કે મેબી હાઈકોર્ટમાં જાય, અને મેબી આઈ મીન દેર આર લોટ ઓફ ઇફ્સ એન્ડ બટ્સ. કારણ કે એ વાત તો નક્કી છે કે 100% પ્રૂફ તો અત્યારે કોઈના હાથમાં છે જ નહીં. બિલકુલ, મેબી ધે કેન ગેટ અ ચાન્સ ઓર મેબી ઓછી. સુધીરજીને પૂછી લઈએ કે આ એક બાબત શંકા ઉપજાવે તેવી ખૂબ છે કે રોજ આરુષિનો રૂમ લોક કરવામાં આવતો હતો. સર, આથી ક્લિયર છે કે એમને શંકા કદાચ અગાઉથી હશે કે આરુષિના હેમરાજ વગેરે નોકર સાથે કોઈ સંબંધ છે. આ બની શકે આ કારણસર બંધ કરતા હતા. આ તો દેખીતી બાબત છે કે આટલા ઘણા પુરાવા, અને પછી બે ત્રણ પુરાવા મને જે યાદ આવે છે કે સર જે રીતે ઈજા કરવામાં આવેલ છે, કટ કરવામાં આવેલ છે, તે માત્ર સર્જન કરી શકે એવો પણ એક પુરાવો હતો, અને આ સિવાય પણ પુરાવાઓ હતા. તો આ ક્લિયર કટ સાબિત જ કેસ હતો. આ સિવાય જે બીજા બી પુરાવા હતા, જે પહેલા કહ્યું ને કે આ લોકોએ પછી કહ્યું કે સેક્સને રેપ ના મૂકો પોસ્ટમોર્ટમમાં, એ પુરાવા બી મળ્યા હતા, બેન પાસે બી મળ્યા, અને જ્યારે હેમરાજ મળ્યો ત્યારે એમના બી જેનેટલ્સમાંથી એ પુરાવા નીકળ્યા હતા કે સમ સોર્ટ ઓફ અ રિલેશન વોઝ હેપનિંગ એટ ધેટ ટાઈમ. કારણ કે જ્યારે રિલેશન થાય ને પછી એ જ વખતે માણસ મરી જાય તો એ ફ્રીઝ થઈ જાય એ ચીજ જે બી અંદર બોડીમાં ચાલતી હોય. એટલે એ બધા પુરાવા મળ્યા છે. એટલે એવું નથી કે આ પેલો ભજન ગાતો હતો અને પેલી એના રૂમમાં સુઈ ગઈ હતી, એવું કશું જ નથી. ધેર આર સ્ટ્રોંગ એવિડન્સીસ. બીજું ઇમ્પોર્ટન્ટ વાત કે અગર સિક્યોરિટીની બી વાત કરીએ, કારણ કે ત્યાં કે આખા એમાં સોસાયટી કે જે છે એમાં 3-4-5 સિક્યોરિટી છે, અને એ લોકો બધા જ કહે છે કે અમે કોઈને આવતા જતા જોયા નથી. એટલે યુ નો, એટલે કમિંગ બેક ટુ, એક એક ઘરમાં આમ જ કંઈક ભૂત આવીને કંઈક આવી ગયું, એવું કે આપણે ફિલ્મની સ્ટોરી થોડી બનાવી છે કે ભૂત આવીને મારી ગયા બંને જણાને. એટલે એ તો ફેક્ટ જ છે. પણ એઝ આઈ ટોલ્ડ રાઇટ નાઉ કે મેબી આઈ ડોન્ટ નો હાઈકોર્ટ શું એનું એ લેશે વ્યૂ. જરૂર જી, સમયનો અભાવ છે, ચર્ચાને અટકાવીશું. આપ બંને ચર્ચામાં જોડાયા તે બદલ આપ ખૂબ ખૂબ આભાર. તો વિશેષ રજૂઆતમાં હાલ મને આપશો રજા.